છેલ્લો ક્વેશ્ચન છે પેપરનો ભારતમાં આંતરરાજ્ય સ્થળાંતરના કારણો અને પરિણામો શું છે વોટ આર ધ કોઝીસ ઓફ ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન ઇન ઇન્ડિયા ઓકે પેલી વસ્તુ આંકડો કેવડો છે બે હજાર અગિયારનાની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં પિસ્તાલીસ કરોડ લોકો માઇગ્રન્ટ્સ હતા માઇગ્રન્ટ્સ એટલે સ્થળાંતરિત કરેલા હતા એટલે રહેવાવાળા ક્યાંકના હતા પણ બીજી કોઈક જગ્યાએ સેટલ થયા છે આ પિસ્તાલીસ ટકા ઇન્ક્રીઝ છે ગયા સેન્સસ કરતાં એટલે બે હજાર એક કરતાં આમાં પિસ્તાલીસ ટકા વધારો થયો છે ઓકે અને એમાં હજી અત્યારે આ બે હજાર વીસ આવી ગયું છે આવતા વર્ષે વસ્તી ગણતરી થશે એટલે આપણને ખ્યાલ આવશે હજી વધારો ઘણો બધો થયો છે સૌથી વધારે જ્યાંથી લોકો પ્રવાસી મજૂરો જે વધારે નીકળે છે એ સોર્સ સ્ટેટ છે યુપી બિહાર સૌથી મોટા એના પછી મધ્યપ્રદેશ રાજસ્થાન ઓકે અને જે જગ્યાએ ડેસ્ટિનેશન સ્ટેટ કહેવાય ગંતવ્ય સ્થાન જ્યાં આ લોકો પ્રવાસી મજૂરો વધારે જાય છે એમાં મહારાષ્ટ્ર યુપી તમિલનાડુ ગુજરાત આંધ્રપ્રદેશ ઓકે કારણો શું છે એક મોટું કારણ આનું માઇગ્રેશનનું સૌથી મોટું કારણ છે લગ્ન સ્ત્રીઓ લગ્ન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે લગભગ પચાસ ટકા સ્થળાંતરિત લોકો લગ્નના કારણે ગયેલા છે ઓકે એટલે આ તો સામાજિક કારણ કહી શકાય આર્થિક કારણ ન કહેવાય પોઝિટિવ વસ્તુ કહેવાય જો પોઝિટિવ લો તો ઓકે એના પછી બીજું કારણ છે એક મોટું રોજગાર ઓકે એ દસ ટકામાં છે કે પોતાના સ્ટેટની અંદર રોજગાર નહોતું આજે યુપી બિહારમાં રોજગારની તકો ઓછી છે મહારાષ્ટ્ર તમિલનાડુ એ બધી જગ્યાએ રોજગારની તકો વધારે છે તો ત્યાંથી લોકો સ્થળાંતરિત થતા રહેતા હોય છે ઓકે બીજું એક કારણ છે એજ્યુકેશન યુપી બિહારના લોકો બિચારા અગેન એજ્યુકેશન માટે પણ તમને લગભગ દરેક સ્ટેટમાં અને દરેક ટોપની કોલેજમાં ભારતની જેટલી ટોપની કોલેજ હશે આઈઆઈટી હોય આઈઆઈએમ હોય એમ્સ હોય મેડિકલની કોલેજ હોય કોઈ પણ કોલેજ હોય તમને યુપી બિહારના છોકરાઓ જોવા મળશે જ અગેન ત્યાં ઓપોર્ચ્યુનિટી ઓછી છે એટલે માઇગ્રેટ થવું પડે છે પછી એક કારણ કીધું છે લેક ઓફ સિક્યોરિટી સુરક્ષાનો અભાવ એક ટાઈમે બિહારમાં જંગલરાજ હતું અને એના કારણે ત્યાં પૈસા કમાવામાં તકલીફ થતી હતી લોકોને સુરક્ષાનો જ ખતરો લાગતો હતો એટલે સ્ટેટ છોડી છોડીને પણ ઘણા બધા લોકો બીજે સેટ થયેલા છે દિલ્હી અને મુંબઈમાં ઘણા બધા જોઈ શકો તમે એના પછી એક માઇગ્રેશનનું એક કારણ હોય સિઝનલ માઇગ્રેશન એટલે ઘણી જગ્યાઓએ જેમ કે હિમાચલ ને ઉત્તરાખંડને એ બાજુ ઉપર પહાડ ઉપર બરફ વધુ પડી જાય જ્યારે શિયાળાના સમયમાં તો એ લોકોએ પહાડ ખાલી કરી અને નીચે રે વાવવું પડે ઓકે તો આ પણ એક કારણ હોય છે પરિણામોમાં એક મોટું પરિણામ છે ઓવરક્રાઉડિંગ થઈ જાય છે એટલે જ્યાં જાશે ત્યાં વસ્તી ગીચતા વધી જશે બીજું એક કારણ છે અર્બન પોવર્ટી તમે એક વસ્તુ માર્ક કરજો છેલ્લા થોડાક વર્ષોથી ગરીબીનો આંકડો ગામડા કરતાં શહેરોમાં વધુ હોય છે એનું કારણ છે જે લોકો ગામડું છોડી અને શહેરમાં જવાને મજબૂર થયા હતા ઓકે એ લોકોને શહેરમાં જોઈએ એવું રોજગાર મળ્યું નહીં અને ત્યાં ગરીબીમાં રહેવાને મજ મત મજબૂર થઈ ગયા છે ઓકે હેલ્થને રિલેટેડ એક કારણ કહી શકો કે જે જુગ્ગી જુ બસ્તી કોલોની જે બધા સિટીઝમાં હોય છે ત્યાં બીમારીનું પ્રમાણ પણ ઘણું બધું વધારે હોય છે ઓકે તો આ બધા કારણો છે મેઇનલી જેના કારણે ને સ્થળાંતરો બધા થતા હોય છે ઓકે